નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન. હું છું આપની સાથે ઝરણા સોરી. સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યવાસીઓ હવે ગરમી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. હાલ બેવડી ઋતુનો અનુભવ થતો રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડી અને બપોરે ગરમી પડશે. 24 કલાક બાદ 2-3 ડિગ્રી તાપમાન વધશે. नेक्स्ट फ्राइडे के लिए ड्राई वेदर एक्सपेक्ट करें गुजरात में. जहाँ तक मिनिमम टेम्परेचर की बात है वो देखा जाए, अभी मिनिमम टेम्परेचर यस्टरडे फॉल हो चुका है. इवन नलिया में 10 डिग्री का आसपास गया है. बट अभी से 24 आवर्स के लिए नौला चेंज रहेगा. बट बाकी दिन में मिनिमम टेम्परेचर भी ग्रेजुअल राइज होने का चांसेस है. बट ऐसे वार्निंग सिचुएशन ऐसे कुछ नहीं है, अभी ऐसे ही रहने वाला है नेक्स्ट 5-7 डेज में. જો કે સંપૂર્ણ ઠંડીનો રાઉન્ડ હજુ પૂર્ણ થયો નથી. સવારે ગુલાબી ઠંડીનો ચમકારો રહી શકે, જો કે માર્ચ મહિનામાં આકરી ગરમીનો પ્રારંભ થઈ શકે. નહીં, એસે વિન્ટર કી ખતમ હોને એને કા અભી દેખા. જનવરી દિસંબર જનવરી ફેબ્રુઆરી તક હમારા વિન્ટર જનરલી ચલતા હૈ. और अभी ये ट्रांजिशन पीरियड है, मतलब आपको विंटर से समर का ट्रांजिशन हो रहा है. तो यही महीने के एंड तक ऑलमोस्ट ऑसिलेशन चलते रहेंगे. उसके बाद जब मार्च आएगा ना तो हमारा मिनिमम का अपने आप नॉर्मल भी राइज हो जाए. જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યું છે નિવેદન. તેઓએ કહ્યું છે કે ઉનાળામાં પીવાના પાણી માટે હાલથી જ આયોજન કરાશે. પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે અપાશે. ડેમ અને કેનાલ આધારિત યોજનાથી પીવા અને સિંચાઈ માટે પાણી અપાશે. 16 ફેબ્રુઆરીએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન જે છે તે શરૂ કરાશે. ભૂગર્ભજળની સ્થિતિ ઊંચી લવાશે અને કેનાલની સફાઈ થશે. જૂના પાણીના સ્ટ્રક્ચર રિપેરિંગ માટે પણ આયોજન કરાશે. પાણીની સમસ્યા સામે અટલ ભૂજલ યોજના. ગુજરાતના 6 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે અને યોજના પાછળ કેન્દ્ર 6,000 કરોડની રકમ ફાળવાશે. ગુજરાતને 756 કરોડની રકમ ફાળવવામાં આવી છે. તો 16 ફેબ્રુઆરીએ સુજલામ સુફલામ જળસંચય અભિયાનની શરૂઆત થશે. ભૂગર્ભ જળની સ્થિતિ અને ગુણવત્તાની તે અંતર્ગત માપણી કરવામાં આવશે. આ વખતે ઉનાળો આકરો ન રહે અને લોકોને પીવાના તેમજ સિંચાઈના પાણીની કોઈપણ સમસ્યા ન સર્જાય, તેઓને પૂરતો પુરવઠો મળી રહે તે માટે તમામ આયોજન રાજ્ય સરકાર કરશે. સમાચારો પાટણથી. અહીં માધપુરમાં દિવાલ ધરાશાય થતાં એક શ્રમિકનું મોત થયું છે. મકાન